હવે આગળ વાત કરીએ તો રાજપીપળાના ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા એક દિવસે ગણેશ યાગ યોજવામાં આવ્યો. ભાદરવા સુદ ચોથી સમગ્ર વિશ્વમાં ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરે ઘરે અને ફરીએ ફરીએ કરવામાં આવી છે. આ 10 દિવસના આતિથ્યને માણવા ભગવાન આવતા હોય છે. ગણેશ પંડાલોમાં મોટી મોટી મૂર્તિઓ મૂકીને 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. મોટા પંડાલોમાં અલગ અલગ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હોય છે. ત્યારે રાજપીપળા 84ની વાડી પાસે ઋણ મુક્તેશ્વર યુવક મંડળ દ્વારા એક દિવસીય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગણેશ યાગમાં 1100 મોદકની આહુતિ પણ આપવામાં આવી હતી. ગણેશ યાગનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારત દેશમાં ચાલી રહેલી અનેક સમસ્યાઓને વહેલી તકે નિકાલ આવે અને દેશ ફરી અખંડ ભારત બને. ભારત દેશમાં રહેતા દેશવાસીઓ એકબીજા સાથે હરીમરીને રહે, ભારતમાં શાંતિ જળવાઈ રહે, દેશમાં પડતી મુશ્કેલીઓ વહેલી તકે દૂર થાય તે ઉદ્દેશથી ગણેશ યાગ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 20 જોડાઓએ ભાગ લીધો હતો. ગૃહ મુક્તેશ્વર યુવક મંડળ અને ધાર્મિક કાર્યો વિશે દરમિયાન કરતા હોય છે. ચૈત્ર મહિનામાં નવચંડી મહાયજ્ઞનું આયોજન પણ કરે છે. ગણેશ યાગ થકી ભગવાન ગણેશજીની આરાધના કરી હતી. દીપક જગતાપ, જયદેશ ટીવી, રાજપીપળા. ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 Patel. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.